સોથી એટલે કે પૌરાણિક જે જગ્યા આવેલી છે રાતકડી હનુમાનજીનું મંદિર તો રાતકડી હનુમાનજી મંદિરે ખાસ દેવી ભાગવત સપ્તાહનું આયોજન છે તેની સાથે મંદિરનો જીર્ણોદ્ધાર હનુમાનજીના મંદિરનો એનું પણ જે છે આ બધા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન જે છે કરવામાં આવનાર છે ત્યારે આ મંદિરના મહંત ભગીરથ બાપુ આપણી સાથે છે થોડીક બાપુ સાથે વાત કરી બાપુ આગામી દિવસોમાં જે આયોજન કરવામાં આવનાર છે એને લઈને થોડીક માહિતી આપજો હું પકડું વાંધો નહીં તમે તમે બોલો આવતી એકત્રીસ બાર બે હજાર ચોવીસ ના રોજ કથા ચાલુ થશે બે હાજર ચોવીસ ના રોજ કથા ચાલુ થશે દેવી ભાગવત અને પૂરું થશે આઠ એક ના રોજ ઓકે એકત્રીસ બાર ના રોજ દેવી ભાગવત આયોજન છે અને તમે બધા મિત્રો કે જે મંડળ છે છે આખું આખું દ્વારા બધું આયોજન કર્યું બાપુએ તો શોર્ટમાં માહિતી દીધી પણ જે જે કંઈ કાર્યક્રમોનું તેની સાથે આવડું મોટું આયોજન છે તો સેવાભાવી લોકોની પણ જરૂર પડશે દાતાઓની પણ જરૂર પડશે ઘણા બધી ટૂંકમાં લોકોની જરૂર પડશે એટલે એને લઈને તમે થોડીક લોકોને અપીલ કરશો મનુદાદા મનુ દાદા તમે આવતા હું પકડીશ વાંધો નહીં તમે બોલો આપણે એકત્રીસ બાર બે હજાર ચોવીસથી દેવી ભાગવતનું અને જે આપણે ગાયત્રી માનું મંદિર છે એ આપણે નીચે લાવવાનું હનુમાનજીની એક પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે તો જૂનાધારે એના માટેનું આ કથાનું દેવી ભાગવતનું આયોજન કર્યું છે એના માટે આપણે સર્વ તાલુકા હળવદના એ લોકોને અમારી નમ્ર જેટલી સેવા થાય તેટલી સેવાઓનું અમને આપો અને અમે જાહેરાત માટે આવું કહીશું આ મંદિર બનાવ્યું એના માટેનું આયોજન કરી એના માટે જે આ બધા અમે કાર્યો કરતા શું કપિલદાસ કપિલદાસ બાપુ એ આપણે દેવી ભાગવત નું આપને એમના મુક્તિ આયોજન અને કથાનું વિશેષ આપને રસપાન કરાવશે અને એના માટે વચ્ચે વચ્ચે કઈ જરૂર પડે દાતાઓ શ્રીની એના માટે અમે પછી પારણ વચ્ચે આયોજન કરશું ભાઈ આ તે રીતે થઈ ગયું એના માટે આયોજન આપણે સફળ કરવાનું છે બધા સેવકોથી બધી પબ્લિકથી હળદ તાલુકા હળદની જે પબ્લિક હોય એમાં સેવાભાવી આપને આપે તેની સાથે મિત્રો ઘણા બધા જે હળવદના લોકો છે તો રાતકડી હનુમાનજી વાકેફ છે પરંતુ જે ખબર નથી કે રાતકડી નું મંદિર ક્યાં આવેલું છે તો એ પેલા મિત્રો હું તમને જણાવી દઉં તો કે આપણો હળવદ ની જે સરા ચોકડી છે સરા ચોકડી થી ધાંગેધરા બાજુ જઈએ એટલે વચ્ચે રસ્તામાં જે છે થોડા અંદર રાતકડી હનુમાનજી નું મંદિર આવેલું છે આજની તારીખમાં પણ અહીં પાણીમાં પથ્થર તરે છે

પથ્થર પાણીમાં આજની તારીખમાં પણ તરે છે બાજુમાં વાવ છે બાજુમાં વાવ છે પથ્થર તરે છે આ બધું અને થોડુંક બતાવીએ તમને અને કથાના વક્તા પણ આપણી સાથે છે બાપુ થોડુંક તમારો થોડોક પરિચય આપજો અને ખાસ બારમા મહિનામાં ચાલુ થઈ રહી છે દેવી ભાગવત સપ્તાહ તો એને લઈને થોડીક તમે માહિતી આપજો

પેલા રામકથા પછી શ્રીમદ ભાગવત કથા અને પછી હવે દાદાની વિશેષ કૃપાથી દેવી ભાગવતનું આયોજન અને ઉમેય ગાયત્રીમાં ઉપર બિરાજિત છે તો ગાયત્રી એ તો બ્રાહ્મણોનું મૂળ કહેવાય અને ગાયત્રી મંત્રનો જે વિસ્તાર છે એ જ ભાગવત છે કે દેવી ભાગવત છે અને દેવી ભાગવતમાં જે કંઈ પણ વર્ણિત છે આ બધું જ અંતર્ગત ગાયત્રી મંત્રમાં જ આવી જાય છે તો એવું શ્રીમદ દેવી ભાગવતનું આયોજન થઈ રહ્યું છે ત્યારે વિશેષ આનંદની અનુભૂતિ અનુભવું છું અને સેવકગણ પણ બહુ મોટી સંખ્યાની અંદર અત્યારે હજી તો મૂહૂર્ત જ આપણે આપેલું છે ત્યાં જ આટલો મોટો સેવકગણ ઉપસ્થિત થયો છે તો આ બધી દાદાની કેવલ 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 અને કેવલ એની જ દયા અને એની જ કૃપા છે થોડોક મિત્રો આ બાજુ મંદિર અહીંયા પણ દર્શન કરાવીએ અને આ પ્રતિમા જે છે મૂર્તિ જે છે હનુમાન દાદાની પાંસઠ ફૂટની અને પથ્થર આ બાજુ છે એ પણ બતાવીએ અંદર થોડું નેટવર્ક ઇશ્યુ થશે મિત્રો એટલે રાતકડી હનુમાનજીના મંદિરે કારણ કે જે કંઈ આ ધાર્મિક કાર્યક્રમો યોજાવાના છે એટલે દાદાના પણ મિત્રો દર્શન કરાવીએ તમને અને તેની સાથે વિશેષ મિત્રો બધાય મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આજે હળદ બ્રેકિંગના ફેસબુક પેજ ઉપર એક લાખ પ્લસ ફોલોઅર્સ જે છે મિત્રો એ થઈ ગયા છે અને આપણને પણ એ હનુમાનજીના એક લાખ ફોલોવર્સ થયા પછી મિત્રો હનુમાન દાદાના જે કંઈ સમાચારો છે ધાર્મિક કાર્યક્રમના આપણે પણ મિત્રો નિમિત્ત જીર્ણોધાર છે હનુમાનજી ની કારણ કે મૂર્તિ થોડી ખંડી થયેલી છે એટલે હમણાં વાત કરતા આ બાજુ રત્નેશ્વર મહાદેવ મંદિર છે ગણપતિ દાદા છે ઉપર ગાયત્રી માં છે અને આ બાજુ પાણીમાં આજની તારીખમાં પણ જે છે મિત્રો એ પથ્થર તરે છે પાણીમાં અને બહુ હરિયાળી જગ્યા છે જે મિત્રો આયા છે એને તો વિશેષ બધાયને ખબર જ છે જે નથી આયા એક વખત અવશ્ય અહીં મુલાકાત લેજો એકદમ શાંત વાતાવરણ પાછળ તલાવડી પાછળ બગીચો એ કઈક કથા હામે હા હા બરોબર તલાવડીના કાંઠે હમ વાહ આ ઓલા રોટરી ક્લબ વાળા એ તા પાયા હતા ને રાજેન્દ્રસિંહ રાણા ને ટીમ હા અને એ બહુ મસ્ત થઈ ગયા તમે જુઓ અને આ બાજુ પથ્થર પણ બતાવીએ અને ખાસ બારમા મહિનામાં મિત્રો અહીંયા દેવી ભાગવત સપ્તાહનું જે કંઈ આયોજન છે કર્યું છે તેની સાથે બીજા વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ છે એટલે ખાસ બાપુની એની પણ એવી લાગણી હતી એમ કે સેવકગણની સાથે દાતાઓની પણ જરૂર પડશે એટલે જે કોઈ મિત્રો

રામકૃષ્ણ ગુરુશ્રી ગણેશાનંદ સરસ્વતી હસ્તે બાવલભાઈ રામજીભાઈ તારિયા પરમાર સુરેશભાઈ ને શૈલેષભાઈ આ અશોક વાટિકા જે છે મિત્રો એ બનાવવામાં આવેલી છે